પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર કરશે જનસભાને સંબોધન કરશે જુનાગઢ લોકસભા અને બારડોલી લોકસભા માટે તેઓ પ્રચાર કરશે સવારે સાડા નવ વાગે રાજકોટ એરપોર્ટ ખાતે તેઓનું આગમન થશે અને સવારે સાડા અગિયાર કલાકે જુનાગઢથી સુરત જવા તેઓ રવાના થશે કાર્યકર્તા અને જનતામાં તેમને જોવાનો સાંભળવાનો એક ઉત્સાહ છે સવારે સાડા નવ વાગે એ જુનાગઢ ખાતે જાહેર સભાને સંબોધન કરશે અને બપોરે વિશાળ મોદી સંબોધન કરશે સંવાદદાતા બ્રિજેશ દોશી અમારી સાથે જોડાઈ ચુકા છે બ્રિજેશ प्रधानमंत्री આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે શું સમગ્ર કાર્યક્રમ રહેશે જુનાગઢ અને બારડોલી લોકસભા પર જે વાત કરવામાં આવે તો પીએમ મોદીની જનસભાઓ જે છે ગોઠવાઈ રહી છે જેમાં સૌથી પહેલો પ્રોગ્રામ આવતીકાલથી શરૂઆત થઈ રહી છે લોકસભા ચૂંટણીમાં છવ્વીસ જીરોના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે ત્યારે જે જે બેઠકો ઉપર ભાજપને ડાઉટ છે અથવા શંકા છે તેવી બેઠકો ઉપર જે છે વિશેષ જોર આપવામાં આવશે પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે બે લોકસભા દીઠ એક જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જૂનાગઢની અંદર જૂનાગઢ અને પોરબંદર આ બે લોકસભા માટે જે છે એ જૂનાગઢની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે પોરબંદર લોકસભાનો થોડોક વિસ્તાર જુનાગઢને અડે છે એટલે જૂનાગઢ અને પોરબંદર આ બે લોકસભા સીટો માટે જે છે એ જનસભા જૂનાગઢની અંદર યોજાશે જ્યારે બારડોલી અને નવસારી લોકસભાની માટેની જે જનસભા છે એ સોનગઢમાં યોજાવાની છે એટલે કુલ બે લોકસભા માટે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાડા નવ કલાકે પીએમ રાજકોટ પહોંચશે રાજકોટથી જુનાગઢ પહોંચશે હેલિકોપ્ટર દ્વારા અને ત્યાં જનસભાને સંબોધન કરશે લગભગ તેમનો દોઢથી થી બે કલાકનો આ કાર્યક્રમ તે દરમિયાન તેઓ જનસભાને સંબોધન કરી વિકાસ ગાથાઓની વાત કરશે અને ફરી એકવાર ભાજપમાં ભાજપની સરકાર બનાવવા કેન્દ્રની અંદર તેની માંગ કરશે લોકોના મત માંગશે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જૂનાગઢથી તેઓ જે છે એ રાજકોટ વાયા રાજકોટ સીધા સુરત પહોંચશે અને સુરતથી સોનગઢ પહોંચશે જ્યાં સાડા બાર કલાકે તેમનો જે છે આગમનનો સમય છે એટલે સાડા બાર બાર પિસ્તાલીસની આસપાસ ત્યાં પણ જનસભાને સંબોધન કરવામાં આવશે ત્યાં બે ઉમેદવારો માટે તેઓ મત માંગશે સુરત સુરતના નવ સુરત જે નવસારીના સાંસદ છે સી આર પાટિલ તેમના માટે અને જે બારડોલી બેઠક છે પ્રભુ વસાવા તેમના માટે મત માંગવામાં આવશે એટલે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યકરોમાં પણ ઉત્સાહ છે પણ આ જે ગરમીનો સમય છે તે ગરમીના સમયે બપોરની જનસભા જે છે તેની અંદર ચોક્કસ ગરમીની અસર જોવા મળશે અને કાર્યકર્તાઓ અને લોકો જે હાજર હશે તેમને પણ સમસ્યા થશે તેવા સંજોગોની અંદર આ કાર્યક્રમની અંદર કયા પ્રકારનું આયોજન થાય છે અને પીએમના જે મુદ્દાઓ છે સીધા મુદ્દાઓ પીએમ કયા મુદ્દાઓ ઉપર ભાષણ કરે છે તેના ઉપર ઉપર સૌની નજર રહેશે બે સભાઓ ગુજરાતમાં હશે અને બે સભાઓ ગુજરાતની બહાર પીએમ એક દિવસમાં ત્રણ થી ચાર સભાઓને સંબોધન કરી રહ્યા છે એટલે સીધી રીતે બે સભાઓ ગુજરાતની અંદર હશે અને બે સભાઓ ગુજરાતની બહાર બીજા રાજ્યની અંદર તે પ્રકારનું આયોજન હાલ કરવામાં આવ્યું છે પણ આવતીકાલથી ગુજરાતની અંદર ભાજપના જે કેન્દ્રીય નેતાઓના જે ચૂંટણી પ્રચાર છે તેની શરૂઆત ચોક્કસ રીતે થવા જઈ રહી છે જી પ્રધાનમંત્રી ગુજરાત કરશે કયા મુદ્દા પર તેઓ વાત કરશે અને એક સાથે બે જગ્યા પર તેઓની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ તેઓ પોરબંદર અને જૂનાગઢ લોકસભા મત વિસ્તારોને સંબોધન કરશે તો ત્યારબાદ તેઓ બારડોલી ખાતે જશે